નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું મનોજ ખત્રી. જ્યારથી નોટબંધીનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી કરાયો છે ત્યારથી બે બાબતો જનતામાં ચર્ચાનો વિષય બની છે. એક તો ચલણી નોટોની સમસ્યાને કારણે પડતી હાલાકી અને બીજો મુદ્દો કાળું નાણું દબાવીને બેઠેલા ભ્રષ્ટ લોકોનો પર્દાફાશ. આજનો મુદ્દો કાળા નાણાંના ગુનેગારોનો છે. આવા માહોલમાં મહેશ શાહ જેવા લોકો પાસે કાળું નાણું હોવાનું બહાર આવતા જ જનતા પણ એલર્ટ બની ગઈ છે. આવા કેટલાક ભ્રષ્ટાચારીઓ દેશમાં હશે? આ વિશે અમે લોકોને પૂછ્યા કેટલાક સવાલ. જોઈશું જનતાનું મંતવ્ય વિશેષ રજૂઆત મારું મંતવ્યમાં. કાળા નાણાંને સામે લાવવા માટે સરકારે કરેલી નોટબંધીની અસર ત્યારે દેખાઈ જ્યારે અમદાવાદના મહેશ શાહ નામના વ્યક્તિએ 13,860 કરોડનું કાળું નાણું જમા કરાવવાની તૈયારી બતાવી. આ સમાચારોથી કાળા નાણાંના સંગ્રહખોરોના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ. તો વળી દેશભરની જનતા પણ આ કાળા નાણાંના સંગ્રહખોરો કોણ છે તે જાણવા આતુર બની. ત્યારે બ્લેક મનીના ગુનેગારો વિશે જોઈએ આ ખાસ રિપોર્ટ. અમદાવાદનો રહેવાસી મહેશ શાહ નામનો આ વ્યક્તિ ભલે પોલીસ વર્દીમાં હોય પરંતુ તે એક રિયલ એસ્ટેટ એજન્ટ છે. તેણે કરેલી એક જાહેરાતે સમગ્ર દેશમાં હડકંપ પેદા કર્યો છે. 67 વર્ષના મહેશ શાહે દાવો કર્યો છે કે તેની પાસે 13,860 કરોડનું કાળું નાણું છે. તેની આ જાહેરાતથી જાણે આર્થિક ભૂકંપની સ્થિતિ પેદા થઈ છે. બ્લેક મનીને લઈ થયો મોટો ખુલાસો. આઈડીએસ હેઠળ મહેશ શાહનો મહત્વનો ખુલાસો. 13,860 કરોડનું કાળું નાણું હોવાનો કર્યો સ્વીકાર, જેમાં કેટલાક રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓના નામ સામે આવી શકે છે. જો કે આ તપાસમાં હજુ પણ ઢીલી નીતિ વર્તાઈ રહી છે અને કાળા નાણાંના આ ગુનેગારને વીઆઈપી સુરક્ષા અપાવાઈ રહી છે. લાગી રહ્યું છે કે મહેશ શાહ બ્લેક મનીના સંગ્રહખોરોના હાથનો માત્ર એક પ્યાદો છે. તેનું કહેવું છે કે કેટલાક રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ જ તેને આ બ્લેક મનીની જાહેરાત કરવાની સલાહ આપી હતી. તેના બદલામાં મહેશ શાહને કમિશન આપવાનો પણ વાયદો કર્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ બધા પોતાની વાતથી ફરી ગયા અને તપાસના ઘેરામાં ફસાયેલા મહેશ શાહે હવે કહ્યું છે કે આવનારા સમયમાં તે દસ્તાવેજ સાથે આ બધા જ લોકોના નામ જાહેર કરશે. મોદી સરકારના બ્લેક મની સામે લાવવાના આ અભિયાનમાં મહેશ શાહ તો એક ઉદાહરણ માત્ર છે. બની શકે છે કે દેશભરમાંથી કાળા નાણાંના સંગ્રહખોરોનો આવનારા સમયમાં પર્દાફાશ થાય. મહત્વનું છે કે સરકાર પણ નોટબંધી બાદ સોની વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વગેરેને નોટિસ મોકલી રહી છે. કરોડો અબજોનું કાળું નાણું છુપાવનારા આ ગુનેગારોને સામે લાવવા સરકાર કટિબદ્ધ બની છે, ત્યારે જોવું રહ્યું કે દેશહિતમાં ઉઠાવેલા આ પગલામાં સરકારને સફળતા મળે છે કે પછી નીતિ નિયમો અને કાયદાની આંટીઘૂંટીમાં આ મામલે પણ ભીનું સંકેલાઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહેશ શાહનું ઉદાહરણ તો પાસેરામાં રહેલી પૂણી સમાન છે. બની શકે છે કે આવનારા સમયમાં બ્લેક મનીના ઘણા સોદાગરોનો પર્દાફાશ થાય. આ વિશે રાજ્યભરની જનતાનું મંતવ્ય શું છે આવો જોઈએ. મંતવ્ય એ છે કે સરકારે જે કદમ ઉઠાવ્યું છે કાળા નોટબંધી માટે એક સલામને પાત્ર છે. બીજી વસ્તુ કે મહેશ શાહે જે કબૂલાત કરી છે એના જેવા હજુ કેટલાય લોકો છે જે ધીરે ધીરે 100% બહાર આવશે અને એમના પૈસા માર્કેટમાં ગવર્મેન્ટને જમા કરાવશે, કારણ કે એ લોકોએ 2 નંબરના પૈસા ભેગા કર્યા છે. એમની પાસે કોઈ રસ્તો નથી એ પૈસાને કોઈ જગ્યાએ મૂકવા માટેનો. ખોટું કામ કર્યું છે, એમને સરકારમાં જમા કરાવવા જ પડશે. હજુ તો શરૂઆત થઈ રહી છે. હજી આવશે, આ તો ઓછું છે, હજી વધારે આવશે. અને આવા જ જોઈએ, જે સારું કામ કર્યું છે એનું બહુ સારું રિઝલ્ટ છે આ વસ્તુનું, અને હજી આવશે, આ તો કંઈ નથી. એમ
નયાસાએ જે કાળા નાણાંની કબૂલાત 13,866 કરોડની કરેલી છે તેનાથી વધુ ગુનેગારો કોઈ આવે તેમ લાગતું નથી, કારણ કે મહેશ શાહ એક ફ્રોડર છે, એને કોઈ આ રીતના ઇન્કમટેક્સમાં કાળું નાણું ભેગું કરેલું નથી. આવા ગુનેગારો સામે આઈટીએ તેમજ સરકારે કડકમાં કડક કાર્યવાહી કરી અને એવો ઇન્કમટેક્સને આઈટીને જે ફ્રોડ આ લોકો બનાવે છે, ઉલ્લુ બનાવે છે, એ માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને બીજો કોઈ વ્યક્તિ આ રીતના ફ્રોડ કરી શકે ના. મહેશ શાહે જે કબૂલાત કરી એ મને અંગત રીતે એણે એક નાટક કર્યું લાગે છે. એણે એક પણ પૈસો ભર્યો નથી આગળ. અગાઉ બી થોડા વર્ષો પૂર્વે એણે એવી રીતે જ 1,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી અને પરિણામ શૂન્ય આવ્યું હતું. એટલે આ તો એક નાટકીય જાહેરાત છે અથવા બહુ જ મોટું કૌભાંડ છે. હવે એ કૌભાંડ જો હોય તો સક્ષમ ઓથોરિટીએ બહાર લાવવું જોઈએ. બાકી સમાચારપત્રમાં જે વાંચી છે એના પર તો એક નાટક જ લાગે છે. એટલે હું નથી ધારતો કે આવા નાટક બીજા લોકો હવે કરશે. આ કાળું નાણું મહેશભાઈએ જાહેર કર્યું છે તો શું તમે એવું માનો છો કે એની સામે બીજા વધારે આવશે? ના ના, જેણે કરવાના હતા અને કાયદેસર કરવું છે એમણે તો કરી જ લીધું છે. પણ જે કાળું નાણું છે અને વગે વગે થઈ ગયું છે એ તો હવે બહાર આવે એવું કોઈ શક્યતા દેખાતી નથી. આ દેશની અંદર ઘણા ગુનેગારો છે, તેમને ફ્રોડ કરેલું છે તો ફ્રોડ પાછળ તે લોકોને ખરેખર કડક કાયદો કરી અંદર કરી દેવા જોઈએ. આવા તો ઘણા પણ ગુનેગારો સામે આવે એનાથી કોઈ મતલબ નથી. ગુનેગારો તો કોઈ પણ હશે, એ ગુનો કર્યો છે કે નહીં એ તો સાબિત તો કરો પહેલાં. અને જેના પણ પૈસા એણે જાહેર કર્યા એ માણસોને કોણ છે, ક્યાંથી આવે, એણે કીધું કે મેં મીડિયામાં 40 નામ આપ્યા છે. ચાલો આઈટીવાળાને 40 નામ જાહેર કરે ને પહેલાં ગવર્મેન્ટ, કોણ કોણ છે, શું શું છે, ખબર પડે પબ્લિકને. આવા કેટલા જ લોકો છે પણ કોઈ આમાંથી સામે આવવાનું નથી. ગવર્મેન્ટ અને મોટા મોટા બધા માણસો આની અંદર સંડોવાયેલા છે. જો મિનિસ્ટ્રી જ આજે આપણી એવી અમુક થઈ ગઈ છે કે પૂછો નહીં વાત. હવે અમારા જેવા જે છે સિનિયર સિટીઝન આજે 80 વર્ષ પછી 55 વર્ષ નોકરી કરી અને છે તો બેંકની લાઇનમાં ઊભું રહેવું પડે અને એ બી ફક્ત અમને પોસ્ટ અને બેંકમાંથી જ વ્યાજ મળે છે, બીજી કોઈ એક પૈસાની ઇન્કમ નથી. છતાં મારે ઘરનું કેવું પૂરું કરવું અને દિવસે દિવસે વ્યાજ ઓછું કરતા જાય છે અને આ કરોડો રૂપિયાવાળા છે એ તો વધારે કરોડો ભેગા કરતા જાય છે. તો એના માટે સરકારે કંઈક કરવું જોઈએ કે એ લોકોને સજા કરવી જોઈએ, પકડવા જોઈએ. આવા લોકોની જેમ ગણતરી કરવા જોઈએ એમ તો અણગિનત લોકો છે જે પોતાની કાળું નાણું બહાર કાઢવા ઈચ્છે છે, પણ જે પ્રમાણે સરકાર પગલાં લે છે એ પ્રમાણે લાગતું નથી કે લોકો કાઢી શકે છે. રિસેન્ટલી જે પ્રમાણે મુંબઈમાંથી 2-3 લોકો જાહેર થયા છે કે એમને કાળું નાણું એમની પાસે છે, એવા ઘણા બધા લોકો છે જેમને કાળું નાણું બહાર કાઢવું છે પણ એ કાઢી શકતા નથી. આવા લાખો કરોડો લોકો છે, એમાં મોસ્ટ ઓફ બધા નેતા બહુ જ છે, તેનું બહુ જ ધ્યાનથી અને બહુ વ્યવસ્થિત મોદી સરકારે પગલું ઉઠાવવું જોઈએ અને આ લોકોને એક એકને પકડીને કંઈક એક્શન લેવા જોઈએ. ના, આમાં ઘણા લોકો હશે પણ આ નરેન્દ્રભાઈએ જે આ બ્લેક મનીનું જે કામ કર્યું છે એ બહુ સારું છે, પણ આમાં સામાન્ય માણસ બેંકની લાઇનોમાં ઊભા રહીને 3-3, 4-4 કલાક સુધી ઊભા રહીને બહુ જ સખત પરિશ્રમ કરે છે અને મોટા માણસો એમના બ્લેક મની બેંકના કર્મચારીઓ અને બેંકના મેનેજરો દ્વારા પાછલા બારણે જે કામ કરે છે 10 મિનિટની અંદર ખેલ એ ના હોવો જોઈએ. એક સર વકીલે મહેશ શાહ જો 13,860 કરોડ રૂપિયા લા સકતે હૈ એસે 50 મહેશ શાહ ગુજરાતમાં અમદાવાદમાં બડી બડી સિટીઓમાં હૈ. અગર સરકાર પ્રયાસ કરે એક ઓર મોકા દિયા જાય તો ઓર પૈસા આ સકતા હૈ બહાર. ભાઈ સીધી સી બાત હૈ, ઇસમે કઈ લોકો કા હાથ હો સકતા હૈ. અબ હમ એક આદમી કો નહીં બોલ સકતે. માન લો બિલ્ડર ક્લાસ ભી હો સકતે હૈ, બિઝનેસ લોબી ભી હો સકતી હૈ, કિસી કા ભી પૈસા હો સકતા હૈ. અબ એ તો ડિપેન્ડ કરતા હૈ કે ગવર્નમેન્ટ ક્યા ઇસકો કિતના દેખતી હૈ. ઇસ પે કાયદેસર હોના ચાહીએ, એક્શન હોના ચાહીએ, સીધી સી વાત હૈ. આનાથી વધારે તો બહુ ઘણા માણસો બહાર આવવાના છે. આવો કૌભાંડ બહુ મોટો કૌભાંડ ચાલી રહ્યો છે ને જેથી કરીને મુંબઈમાં 2 લાખ કરોડ રૂપિયા હજી તો પકડાયેલા છે, પણ નાના માણસોને, મધ્યમ વર્ગના માણસોને, સરકારી માણસોને હજુ સુધી એટીએમમાં 2,000 રૂપિયા નહીં મળી શકતા. મેરે અકોર્ડિંગ લોકો કે જિનકે પાસ બ્લેક મની હૈ ઉન લોકો કો અપના કાલા ધન હૈ જો વો દેના ચાહીએ, ક્યુંકિ યે ધન ઉનકા નહીં હૈ, યે ધન દેશ કા હૈ. એન્ડ જો ભી મોદીજીને કિયા હૈ વો એકદમ સહી કિયા, ક્યુંકિ ઇસસે લોગ અપના કાલા ધન બોલ રહે કે હા મેરે પાસ ઇતના હૈ, ઓર જો ગરીબ લોગ હૈ દેશ કે ઉનકા ભી ફાયદા હો રહા હૈ ઇસસે. તો મેરે અકોર્ડિંગ યે સહી કિયા,
एंड जो मुकेश भाई ने किया वो एक तरीके से सही भी है कि एटलीस्ट उन्होंने कबूल तो किया कि उनके पास इतना काला धन है, और जो भी अमीर लोग हैं उनको भी कबूल करना चाहिए। तो सामान्य जनता की अपेक्षा है कि काला नाणा ना गुनेगारों प्रति सरकार वधु कड़क बने। आ सिवाय आवा दोषितों ने केवी सजा थवी जोईए ते विषय जाणीशु राज्यभर की जनता नुं मंतव्य, परंतु आ ब्रेक बाद जोता रहो मारू मंतव्य। तरबोड करशे भगवान नी भक्ति नो रस, ईश्वर नी आराधना थी गुंजी उठशे मन। जो मंतव्य न्यूज साथे वंदनम। ગુનો ચાહે ગમે તેટલો ગંભીર કેમ ના હોય, તેમ છતાં કાયદાની આંટી ઘૂંટીમાંથી દોષિતો આબાદ રીતે બચી જતા હોય છે, અથવા તો પછી નિયમોની અને તપાસની ગૂંચવણમાં વર્ષો નીકળી જતા હોય છે। તો શું કાળા નાણાંના ગુનેગારો મુદ્દે પણ આવું જ થશે? બ્લેક મનીના દોષિતોની સજા વિશે જોઈએ પ્રજાનું મંતવ્ય। લાખો કરોડોનું કાળું નાણું જ્યારે બહાર પડે છે તો સરકારે એ લોકો પાસે કાયદાકીય રીતે જે બી કડક પગલાં હોય તે સરકારે એમની પર લેવા જોઈએ, અને એ કાળા નાણાંનો એવી જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ કે જ્યાં રોજી રોજગાર, લોકોને નોકરી ધંધા વગેરેમાં એ સદુપયોગ થાય। આ ગુનેગારોની સામે મારા ખ્યાલથી આઈટી વિભાગ દ્વારા કડક સજા થવી જોઈએ, જેલની સજા પણ થવી જોઈએ, તેમજ દંડ વસૂલવો જોઈએ। જે આ લાખો કરોડોનું કાળું નાણું બહાર આવી રહ્યું છે તો એને આપણે એ લોકોને એવી સજા કરવી જોઈએ કે જે ભવિષ્યમાં એ લોકોને એવું કરતા પહેલા 100 વખત વિચાર કરવો પડે। કાળા નાણામાં જે મિલકતો બહાર આવી છે તેમની સરકારે સીબીઆઈ તપાસ કરવી જોઈએ, અને કોઈ પણ જાતની વાલા દવલાની નીતિ સિવાય યોગ્ય તપાસ કરવી જોઈએ, અને જે લોકો એના ભોગ બનેલા છે એમને બહાર લાવવા જોઈએ અને ખુલ્લા પાડવા જોઈએ તેવી હું સરકાર સમક્ષ વિનંતી કરું છું। મહેશ ભાઈ, આઈડીએસની સ્કીમની જે ડિક્લેરેશન કર્યું છે એમાઉન્ટનું, એ મોટી એમાઉન્ટ છે, અને આ એમાઉન્ટનું એને કઈ રીતે ડિક્લેરેશન કર્યું, એનો સ્ત્રોત શું હતો, એની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ, તો એનું સત્ય બહાર આવશે, અને આટલી મોટી સંખ્યામાં કાળું નાણું જે પકડાય છે એ કાળા નાણાંના ધારકો સામે સખત કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, તેમજ આ કાળા નાણાં દેશની જનતાના વિકાસ માટે વાપરવા જોઈએ।
આ લોકો જે બી જેટલા બી લોકો બ્લેક મની રાખે છે, કાળું નાનું રાખે છે, એ લોકો આપણે એક દેશનું બહુ મોટું નુકસાન કરે છે. કારણ કે આ કરન્સી આપણી એમના જોડે પડી રહે છે, દબી રહે છે, એ સાયકલિંગમાં હોતી નથી, એ ઇકોનોમીમાં એકચ્યુઅલી એડ જ નથી, બરાબર. તો એના હિસાબથી મને એવું લાગે છે કે આ જે ઇકોનોમી આપણી જે વીક પડી છે એનો સૌથી મોટો રીઝન આ છે, બ્લેક નાણું, કાળું નાણું. એટલે મારા હિસાબથી તો આ બ્લેક નાણુંવાળા જેટલા બી લોકો છે એ બધાને ઇન્ડિયામાં એક હિસાબથી બેન ટાઈપ કરી દેવું જોઈએ કે આ લોકો ઉપર એક લિમિટ મૂકી દેવામાં આવે કે આટલા જ પૈસા તમે યુઝ કરી શકો. સજા તો કંઈ નહીં, ટેક્સ લઈ લેવો જોઈએ, ટેક્સ વસૂલ કરીને જવા દેવા જોઈએ, તેથી બીજા લોકો બી જાહેર કરી શકશે કે અમારી જોડે છે જે નથી કરી શકતા એ લોકો. આ લોકોને સખત સજા તો એ થવી જોઈએ કે આ લોકોના નાણાં જ પહેલાં તો જપ્ત કરી લેવા જોઈએ અને આ નાણાંનો સદુપયોગ કરવો જોઈએ અને આ લોકોને એવા એક્શન પ્લાન લેવા લો કે ભવિષ્યમાં બી આ રીતે વિચારી બી ના શકે કે આ રીતે નાણાં ભેગા કરી શકે. સજા તો એ લોકોને કાયમી અંદર જ મૂકી દેવું જોઈએ અને એ લોકોની જેટલી ઇનલીગલી કે જે બી પ્રોપર્ટી છે ને બધી ઇનલીગલી ગણીને અને બધાને છે ને ગવર્નમેન્ટમાં આપી દેવું જોઈએ. એ લોકોની પાસે બધું કશું રહેવું ના જોઈએ. અબ સજા કે હિસાબ સે તો ઓબ્વિયસલી આપ અગર મની લોન્ડર કર રહે હો, મની હાઇડ કર રહે હો, ટેક્સ ઇવેઝન કર રહે હો, ટેક્સ કો ગવર્નમેન્ટ કો નહીં બતા રહે હો, આપ ઉસે એક તરીકે સે છુપા રહે હો, લીગલી ડિસ્ક્લોઝ નહીં કર રહે હો, લોગો કે અકાઉન્ટ મેં ડાલ રહે હો, તો લીગલી આપકે જો ભી પ્રાવધાન હૈ મની લોન્ડરિંગ કે આપકે જો ફેરા વાયોલેશન હૈ, ફેમા વાયોલેશન્સ હો રહે હૈ ગવર્નમેન્ટ ને જીતને કાનૂન બનાયા હૈ, ઇવન ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ કે ભી જો કાનૂન એ લોગ વાયોલેટ કર રહે હૈ, ડેફિનેટલી ઉસકે હિસાબ સે ઇનકો પહેલે પકડા જાય ઔર ઉસકે ઉપર બકાયદા કાર્યવાહી કી જાની ચાહીએ. કાયદાની આટીઘૂટી અને સરકારની સક્રિયતા આ મુદ્દે ઘણી જ મહત્વની છે. બ્લેક મનીના દોષિતો સામે આવનારા સમયમાં તપાસનો ધમધમાટ કઈ દિશામાં પકડી શકે છે તે વિશે જોઈશું એક્સપર્ટનું મંતવ્ય. આ પહેલા લઈએ એક બ્રેક, જોતા રહો મારું મંતવ્ય. ભલે થોડો સમય લાગ્યો, વિશ્વાસ કાયમ કરો. દરેકે દરેક શબ્દો પર ટકી રહેવામાં જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં માત્ર મંતવ્ય ન્યૂઝ પર. મોંઘવારીનો માર દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય જનજીવન વર્તમાન સમયમાં ઘણું કપરું બન્યું છે, ત્યારે શું કાળા નાણાંનો પર્દાફાશ થવાથી આ સ્થિતિમાં કોઈ ફેર પડશે ખરો? આજની જનતા આ વિશે સરકાર પાસેથી શું અપેક્ષા રાખે છે, આવો જોઈએ. કાળું નાણું જે પકડાઈ રહ્યું છે એનાથી અત્યારે સરકારની તિજોરીને બી ઘણો બધો ફાયદો થવાનો છે. તો એક આમ આદમી તરીકે હું એવું વિચારું છું કે આમ આદમીને કશું જ જોઈતું નથી. લોકો કહે છે કે તમારા ખાતામાં પૈસા આવશે, અમારે પૈસા પણ નથી જોઈતા. માત્ર જે રોજિંદી વસ્તુ છે, દૂધ છે, શાકભાજી છે, એ બધી વસ્તુ સસ્તી થવી જોઈએ, ડીઝલ પેટ્રોલ સસ્તું થવું જોઈએ. આનાથી અમે એક જ ફાયદો માગીએ છીએ કે અમારી રોજિંદી જરૂરિયાત જે છે બસ એ સસ્તી થવી જોઈએ. એનાથી અમે બીજું કશું જ માગતા નથી, અમારે કોઈ પૈસા જોઈતા નથી. અમારી અપેક્ષા તો એવી છે કે જે કાળું નાણું બહાર આવી રહ્યું છે અને હજુ વધારે પૂરતું આ તો કંઈ જ નથી, 25% આવ્યું છે અને પૂરેપૂરું 100%
100% કાળું નાણું બહાર આવશે એવું લાગે છે અને હજી તપાસ કરશે કાનૂન તો વધારે વધારેમાં વધારે પૂરતું કાળું નાણું બહાર આવશે જે કાળું નાણું સરકારમાં સ્વેચ્છા જાહેર થતું હોય કે સરકાર પકડે દરોડા પાડીને પણ એ કાળું નાણું એક સરકારની એક આવક જ છે અને એમ પ્રજાના પરસેવાનો પૈસો જ છે તો આ જે કંઈ રકમ આવે ને જે કંઈ સરકારની આવક થાય એમાંથી સરકારે પ્રજા કલ્યાણના કામો ખાસ તો ગામડામાં આજે શાળાઓના હજુ પણ હોડા નથી ગરીબ બાળકોને અભ્યાસ કરવા શિક્ષણ માટે કોઈ સુવિધાઓ નથી પીવાના પાણી નથી મળતા યુવાનોને રોજગારી નથી આવા જે કેટલાક સમાજના પ્રશ્નો છે એ સમાજ સેવાના કામમાં જ આ નાણું ખર્ચ કરવું જોઈએ દેશના જે પ્રશ્નો છે ગરીબીના પ્રશ્નો છે જે સબસિડી લેતા જે પરિવારો છે આવાસનો પ્રશ્ન છે રોજગારીનો પ્રશ્ન છે તો આ કાળા નાણાંના જે પૈસા આવે એ પૈસામાંથી એક કે ગરીબ પરિવારોને અને તે સિવાય બી ના જે મધ્યમ વર્ગ પરિવારો છે તેમના બાળકોને ના શિક્ષણ માટે ના શિક્ષણ મળી રહે તે માટે અદ્યતન સ્કૂલો શાળાઓ કોલેજો ના ઊભી થવી જોઈએ નરેન્દ્ર મોદીએ આ જે 5000 નોટ બંધ કરી એ કાળું નાણું એકત્રિત કરવા માટે જે વસ્તુ કરી એ સારી વસ્તુ છે આમાંથી જે કાળા નાણાંના પૈસા જો સરકારમાં જમા થાય તો ગરીબ લોકોના વળતરમાં એમને રહેવા માટે અને બીજી વસ્તુ કે જે આરોગ્ય છે તારા આરોગ્યને જે આ બધા સિવિલ કવે જે છે એ સરકારી દવાખાનામાં ગરીબોને દવા મળી રહે અને સો આનાથી હું એવું માનું છું કે આનાથી આવતા તમે જુઓ તો જાન્યુઆરીની અંદર એવી વાતો થઈ રહી છે ગવર્મેન્ટના એમ્પ્લોય તરફથી કે પેટ્રોલનો ભાવ ઓછો થઈ જશે પ્લસ તમે જુઓ તો લોનની અંદર આપણા જે વ્યાજના દરો છે એ ઓછા થઈ શકે છે ત્રીજું આ રિયલ એસ્ટેટમાં બહુ મોટો જે વધારાનો ભાવ આ લોકો લઈ રહ્યા છે 40-50 લાખમાં ઘર છે જે એક મિડલ ક્લાસ વ્યક્તિ નથી લઈ શકતો એ હવે પોસિબલ છે કે એ લોકો લઈ શકે છે સો આ બધી વસ્તુ પર એની ઇમ્પેક્ટ પડશે અને સૌથી વધારે કે આજે મિડલ ક્લાસ વ્યક્તિ ગરીબ હોય કે અમીર હોય બધાનું એક લેવલ એક સરખું થઈ ગયું છે જેથી કરીને બધાને આનો ફાયદો થઈ રહ્યો તમે જુઓ આજે બધાના ચહેરા પર રોનક આવી ગઈ છે અને હવે બધાની જોડે પૈસા આવી ગયા છે બધું માર્કેટ ધીરે ધીરે હવે અપવર્ડ થઈ રહ્યું છે હા થોડું ખેડૂતોને તકલીફ પડી રહી છે પણ એ લોકોને પણ ધીરે ધીરે આ ફ્યુચરમાં ફાયદો જ થશે સર આમાં જનતાને એક જ ફાયદો છે કે આ કાળા 2 નંબરના પૈસા જે લોકો ખોટી રીતે અંદર રાખતા હતા એ બંધ થઈ જશે અને ધીમે ધીમે તકલીફ છે પણ થોડા દિવસ પછી આ તકલીફો દૂર થશે દેખીએ ફાયદા હર તરીકે સે હોગા ઇનકા EMI વગેરે જો બેંકમાં હોતા વો ભી કમ હોગા થોડા સા બેઝિકલી અભી સ્ટાર્ટિંગમાં થોડા સા પ્રોબ્લેમ હોગા લેકિન પીછે સે મતલબ મંદી વગેરે જો ચલ રહા હૈ વો ભી કમ હોગા મહેંગાઈ થોડા સા કમ હોગા કાફી સારા ફાયદા તો મિલેગા સબકો એક્ચ્યુઅલી જનતાને ઘણો ફાયદો થશે અત્યારે લોકોનું મેન્ટેલિટી એવું છે કે ભાઈ હમણાં રિસેશન આવશે 100% રિસેશન આવશે પ્રોપર્ટીના રેટ બી ડાઉન થશે કે જેનાથી એક્ચ્યુઅલ બાયર જે છે એ અત્યાર સુધી આ ડિફરન્સ જે બ્લેક મની સાથે એનું જે કોઓર્ડિનેશન કરીને પ્રોપર્ટી લેવી પડતી હતી એ સર્વિસ ક્લાસ માણસ છે કે જે લોકો અત્યારે રેન્ટ ભરી રહ્યા છે એ લોકો હવે જ્યારે ફૂલ દસ્તાવેજને બધું થશે એનાથી એ લોકો પોતાની બેંક લોન લઈ અને પોતાનું પ્રોપર્ટી બાય કરી શકશે કે જે અત્યારે અમુક જ વર્ક છે કે જે લોકોને રિક્વાયરમેન્ટ નથી તો પણ 10-10, 15-15, 20-20 પ્રોપર્ટી એ લોકો પોતે લે અને ઇન્વેસ્ટિંગ કરી અને પૈસાનું જે બેનિફિટ છે એ લોકો લેતા હતા પણ હવે એકચ્યુઅલ નાના માણસો અને એકચ્યુઅલ જે લોકો રહેવાવાળા માણસો છે એનો એડવાન્ટેજ એ લોકોને મળશે ભ્રષ્ટાચાર નાબૂદ થાય તો આમ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી થવા મળે એટલે આર્થિક રીતે દરેકનો ફાયદો તો થવાનો જ છે ભ્રષ્ટાચાર નાબૂદ થાય કાળું નાણું બહાર આવવાથી ઘણો જ ફાયદો છે આમ મિલકતોના ભાવ ઘટી જાય જમીનોના ભાવ નીચે આવી જાય એટલે આમ સરેરાશ આમ જનતાને તો રાહત થવાની જ છે ઘણો બધો ફાયદો થશે બધા કાળા બજારિયાથી લગાવીને કે બધા 2 નંબરના કામ કરવાવાળા માણસો હું કંટ્રોલ લાવી શકાશે અને ટેક્સ ગવર્મેન્ટને વધારે મળશે અને એનાથી કરીને ગરીબ યોજનાઓ ઉપર ખર્ચ કરી શકશે ગવર્મેન્ટ ગરીબને ફાયદો થવો જોઈએ હું તો એટલું માનું કેમકે કરોડપતિ છે તો નોટો રોજ દબાઈને બેઠેલા છે બિલ્ડર છે 10 કંપનીવાળા છે 2 નંબરિયા છે વ્યાજવાળા છે એ બધાને પકડવા જોઈએ ઘણો ફાયદો થશે જો પહેલાં તો જેટલો ગવર્મેન્ટ જોડે ભંડોળ ભેગું થશે તો ટેક્સમાં બેનિફિટ અમુક મળશે તમને લોનો સસ્તી થશે તમને જરૂરિયાતની વસ્તુઓમાં ઘણો બધો ફરક પડી શકે છે
રાજ્યભરની જનતાનું મંતવ્ય આપણે જોયું. હવે આ જ મુદ્દે કાયદાકીય સ્થિતિનું ચિત્ર સમજીએ એક્સપર્ટ પાસેથી. દેશના બંધારણમાં આવા ગુનેગારો સામે શું નિયમો અને સજાની જોગવાઈ છે અને કેવી કાર્યવાહી થતી હોય છે અને દેશના અર્થતંત્ર પર શું અસર થઈ શકે છે, આ વિશે જોઈએ એક્સપર્ટનું મંતવ્ય. આપણા નાણાપ્રધાન જેટલી એવી જાહેરાત કરી હતી કે 67,000 કરોડની મતલબ બ્લેક મનીની આ આઈડીએ સ્કીમ હેઠળ ઓલરેડી ડિક્લેરેશન થઈ છે, પણ હવે 67,000માંથી 13,860 કરોડ મહેશ શાહના હતા અને મહેશ શાહે મતલબ શું છે ડિક્લેરેશન કર્યા પછી મતલબ તદ્દન હાથધર કરી લીધા, એટલે ઘણું બધું મુશ્કેલ છે. આ સ્કીમ હેઠળ મતલબ શું છે કે કાળા નાણાં રાખનારા બહાર આવશે, ઠીક છે, અને મતલબ શું છે કે એ ઘણી મતલબ શું છે કે કન્ફ્યુઝનવાળી વસ્તુ છે, કારણ કે મને નથી લાગતું કે કોઈ પણ કાળા નાણાં રાખનાર પોતાનું નામ જાહેર કરે, કારણ કે આવા મહેશ શાહ જેવા કોઈ બી લોકોને મતલબ શું છે કે ઊભા કરી અને નાણું જાહેર કરી શકે છે, એટલે કાળા નાણાં એકચ્યુઅલ રાખનારા લોકો આ આઈડીએ સ્કીમથી બહાર આવે એ મુશ્કેલ છે. અને અધૂરમપુરું આઈડીએ સ્કીમ પ્રમાણે એ જે એના નિયમો છે એમાં એવું છે કે તમારું નામ જાહેર કરવામાં નહીં આવે. તો એક વસ્તુ આપ સમજો કે આઈડીએ સ્કીમ હેઠળ એક બાજુ તમે બ્લેક મનીવાળાઓને પકડવા માગો છો, સામું તમે આઈડીએ સ્કીમની હેઠળ એવું કરો છો કે જે લોકો પોતાનું કાળું નાણું જાહેર કરશે એમના અમે નામ જાહેર નહીં કરીએ. તો આ તો મતલબ લાઈક કે એક ઇરેશનલ વસ્તુ થઈ ગઈ ને. કાયદાકીય જોગવાઈ પ્રમાણે એવું હતું કે સમજો કાળા નાણાંવાળાઓને પકડવા માટેની આ સ્કીમ હતી. હવે જેની પાસે બ્લેક મની છે એ સમજો મતલબ શું છે પકડાય છે, ઠીક છે, તો એ લોકો પર સખતથી સખત મતલબ આઈટી ઇન્કમટેક્સવાળા ને એ બધા મતલબ પગલાં લઈ શકતા હતા અને એમાં 7 વર્ષ સુધીની જોગવાઈઓ હતી સજાની. પણ હવે તમે આઈડીએ સ્કીમ જાહેર કરી છે, દેટ મીન્સ કે મતલબ સમજો મારી પાસે બ્લેક એક્ઝામ્પલ તરીકે કોઈ એક વ્યક્તિ પાસે બ્લેક મની છે, હવે એ આઈડીએ સ્કીમ હેઠળ પોતાનું બ્લેક મની ડિક્લેર કરી અને જે પણ એને ટેક્સ સ્કીમ હેઠળ ભરવાનો થાય એ ભરી લેશે તો પછી એ કાયદાની નજરમાં ગુનેગાર નહીં બને. એટલે આવા લોકો તો મતલબ ખુલ્લે આમ બચી જ રહ્યા છે. અત્યાર સુધી જે પણ નાગરિકોએ જેન્યુઅનલી ટેક્સ ભર્યો છે, બરાબર છે, એ લોકોને અત્યારે ટેક્સ ભર્યો એટલે મતલબ શું છે કે એ સારા નાગરિક, અને જે લોકોએ અત્યાર સુધીમાં ટેક્સ ના ભર્યો, બ્લેક મની ભેગું કર્યું, કરપ્શન કર્યું, એમની માટે આઈડીએ સ્કીમ છે. એટલે મતલબ એ લોકો પોતાનું જે બી બ્લેક મની છે એ આરામથી ભરી લેશે અને આરામથી મતલબ શું છે કે પોતાનું બ્લેક મની વાઇડ કરી અને હવે આગળથી મતલબ નવેસરથી નવા મતલબ શું છે કે કૌભાંડો કરશે. સમજો આ જે બ્લેક મની છે એ સરકાર કદાચ વિકાસના કાર્યોમાં વાપરશે, એટલે એ ઇન્ડાયરેક્ટલી ફાયદો થાય પબ્લિકને કે બ્લેક મની બહાર આવ્યા પછી એ જે બ્લેક મની છે એનો સરકાર પ્રોપર ડેવલપમેન્ટ માટે યુઝ કરે, તો માત્ર એ જ ફાયદો છે. એના સિવાય પબ્લિકના ખાતાની અંદર સરકાર દ્વારા પૈસા જમા કરાવવામાં આવે એ પોસિબલ છે નહીં અને સરકાર એવું કરવાની છે નહીં. એટલે પબ્લિકને આનાથી ડાયરેક્ટ કોઈ ફાયદો નથી. હા, ઇન્ડાયરેક્ટલી ફાયદાઓ થશે, વિકાસના કામોમાં એ કાળું નાણું વપરાશે ને એ બધા ફાયદા છે. બાકી મતલબ સમજો કે હવે મની આટલું બધું રોટેશનની અંદર આવી ગયું છે તો કદાચ મોંઘવારી ઘટી શકે, લોનના રેટ ઘટી શકે, એ બધા પબ્લિકને ઇન્ડાયરેક્ટલી ફાયદાઓ છે. ડાયરેક્ટલી મતલબ એમના ખાતામાં જમા થાય તો ફાયદો છે, પણ એ સરકાર ક્યારેય કરશે નહીં. તો વિશેષ રજૂઆતમાં આજે વાત કરી કાળા નાણાંના ગુનેગારો વિશે. આવનારા સમયમાં શું આવા ગુનેગારો સામે સરકાર કડક બની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. પ્રજાને સ્પર્શતા અન્ય મહત્વના મુદ્દા તથા આ મુદ્દે જનતાના મંતવ્ય સાથે ફરી હાજર થઈશું. હાલ મને રજા આપો. નમસ્કાર.